subscribe now and press the bell icon. Never miss an update. हेलो डियर स्टूडेंट, गुड मॉर्निंग। जय श्री कृष्ण। गंगोत्री स्कूल गोंडल में आपनो हार्दिक स्वागत छे। तो आज आपणे शुं शीखवानुं छे? अरे वाह, आज आपणे अहीं शीखवानुं छे बालक सळी, जे तमे बधाए आगला विडियो में जोई थी ने, जे बोलता शीखी थी। हवे आपणे एने लखता पण शीखीशुं। तो लखवी छे ने तमारे बधाए? अरे वाह, वेरी गुड। तो चलो बधाए लखता शीखवानी छे। चलो स्टार्ट करीशुं आपणे लखवानी, जेमां तमने बधाने पहेली लाइन तो जे लखेली जे आपेली छे, जे तमने बधाने बोलता पण आवडे छे। तो पहेली आपणे बोलीने स्टार्ट करीए। कन्ने काई नहीं क, कन्ने कानो का, कन्ने रश्वाई की, कन्ने दीर्घाई की, कन्ने रश्वा वाळू कु, कन्ने दीर्घा वाळू कु, कन्ने एक मात्र के, कन्ने बे मात्र के, कन्ने कानो मात्र को, कन्ने कनाबे मात्र को, कन्नी माथे मिंडू को, कन्नी आगळ बे मिंडा को। हा, तो चल कनी आखी लाइन छे तमे बधाए पूरी करी बोलवानी। हवे ख खटारानी लाइन छे ए आपणे लखता शीखीशुं। ओके, तो चलो पहला ख खटारानो ख तो आपने લખેલો આપેલો જ છે, આપેલો છે ને। ઓકે ચાલો, તો હવે એમાં આપણે જોઈએ તો ખ ખટારા પછી શું આવશે, કોણ કહેશે મને? હ, ખને કાનો ખા, ખને કાનો ખા, ખને રશવાઈ કી, ખને દીર્ઘાઈ કી, खन्ने रश्वा वाळू कु, खन्ने दीर्घा वाळू कु, खन्ने एक मात्र के, खन्ने बे मात्र खै, खन्ने कानो मात्र को, खन्ने कना बे मात्र कोई, खन्नी माथे मिंडू कम, खन्नी अगर बे मिंडा को। हा, ઓકે ચલો, ખની આખી લાઈન છે કમ્પ્લીટ થઈ ગઈ છે બધાને, વેરી ગુડ। ચાલો ખ ખટારા પછી શું આવે, કોણ કહેશે મને? ગ, ગણપતિનો ગ। ગણને કાનો ગા, ગણને રશવાઈ ગી, ગણને દીર્ઘાઈ ગી, गन्ने रश्वा वाळू गु, गन्ने दीर्घा वाळू गु, गन्ने एक मात्र गे, गन्ने बे मात्र गई, गन्ने कानो मात्र गो, गन्ने कना बे मात्र गो, गन्नी माथे मिंडू गम, गन्नी आगळ बे मिंडा गो। ચાલો ગણની લાઈન બધાને કમ્પ્લીટ થઈ ગઈ। ઓકે, ગ ગણપતિ પછી ઘ, ઘરનો ઘ, તો ઘ, ઘને કાનો ઘા, ઘને રશવાઈ ગી, ઘને દીર્ઘાઈ ગી, ઘને રશવા વાળું ગુ, कन्ने दीर्घा वाळू गु, कन्ने एक मात्र घे, कन्ने बे मात्र घई, कन्ने कानो मात्र गो, कन्ने कना बे मात्र गो, कन्नी माथे मिंडू गम, कन्ने आगळ बे मिंडा गो। ઓકે ચાલો, તો તમારે બધાને ઘણી લાઈન છે આખી કમ્પ્લીટ થઈ ગઈ છે, મારી સાથે સાથે તમે બધા લખો છો, અક્ષર એકદમ નાના કરવાના છે, લાઈનની બહાર ન જવું જોઈએ। ઓકે, ક ઘર પછી શું આવે છે? તો કે ચ, ચકલીનો ચ। તો ચાલો, ચન્ને કાંઈ નહીં ચ,
ચન્ને કાનો ચા, ચન્ને રસવાયચી, ચન્ને દીર્ઘાયચી, ચન્ને રસવા વાળું છું, ચન્ને દીર્ઘા વાળું છું, ચન્ને એક માત્ર છે, ચન્ને બે માત્ર છે, ચન્ને કાનો માત્ર છો, ચન્ને કના બે માત્ર છે, ચન્ને માથે મીંડું છો, ચન્ને આગળ બે મીંડા છે. ચલો ચની લઈને તમારે બધાને મારી સાથે પૂરી થઈ ગઈ, વેરી ગુડ. ત્યાર પછી છે છ છત્રીની લાઈન. શું છે છ છત્રીની લાઈન? હવે છ છત્રીમાં છને કઈ નહી, છ છને કઈ નહી, છ છને કાનો છા, છને રસવાય છી, છને દીર્ઘાય છી, છને રસવા વાળું છું, છને દીર્ઘા વાળું છું, છને એક માત્ર છે, છને બે માત્ર છે, છને કાનો માત્ર છો, છને કના બે માત્ર છે, છની માથે મીંડું છો, છની આગળ બે મીંડા છો. હા, ક કલમથી છ છત્રી સુધીની તમારે બધાની લાઈન લખાઈ ગઈ છે, વેરી ગુડ. મારી સાથે જ છો ને તમે બધા. હવે છ છત્રી પછી કઈ લાઈન આવશે? તો કે જ જમરૂખની. કઈ લાઈન આવશે? જ જમરૂખની. તો ચાલો જ જમરૂખની લાઈન છે આપણે ચાલુ કરીએ. જન્ને કાઈ ની જ, જન્ને કાનો જા, જન્ને રસવાયજી, જન્ને દીર્ઘાયજી, છન્ને રસવા વાળું છું, છન્ને દીર્ઘા વાળું છું, છન્ને એક માત્ર જે, છન્ને બે માત્ર જય, છન્ને કાનો માત્ર જો, છન્ને કના બે માત્ર જય, છન્ની માથે મીંડું જમ, છની આગળ બે મીંડા છો. હા, જ જમરૂક પછી જ ઝાબલાની લાઈન આવશે ને? તો ચાલો હવે જ ઝાબલાની લાઈન આપણે લખીએ. જન્ને કાઈ નહી જ, જન્ને કાનો જા, જન્ને રસવાયજી, જન્ને દીર્ઘાયજી, જન્ને રસવા વાળું જું, જન્ને દીર્ઘા વાળું જું, જન્ને એક માત્ર જે, જન્ને બે માત્ર જય, જન્ને કાનો માત્ર જો, જન્ને કના બે માત્ર જય, જન્ની માથે મીંડું જમ, જન્ની આગળ બે મીંડા જહા. ચાલો જ જમરૂખ પછી ટ ટપાલીની ટની લાઈન આવશે. કઈ લાઈન આવશે? ટ ટપાલીનો ટ. તો ટન્ને કાઈ ની ટ, ટન્ને કાનો ટા, ટન્ને રસવાયટી, ટન્ને દીર્ઘાયટી, ટન્ને રસવા વાળું ટું, ટન્ને દીર્ઘા વાળું ટું, ટન્ને એક માત્ર ટે, ટન્ને બે માત્ર ટય, ટન્ને કાનો માત્ર ટો, ટન્ને કના બે માત્ર ટ, ટન્ની માથે મીંડું ટમ, ટન્ની આગળ બે મીંડા ટો. હા, ત્યાર પછી ટ ટપાલી પછી કઈ લાઈન આવશે? ઠ ઠળિયાની. શેની આવશે? ઠ ઠળિયાની. તો ચાલો ઠ ઠળિયાની લાઈન આપણે લખતા શીખીએ. ઠન્ને કઈ ની ઠ, ઠન્ને કાનો ઠા, ઠન્ને રસવાયટી,
ઠંડે દીર્ઘાયટી ઠંડે રશ્વા વાળું ઠું ઠંડે દીર્ઘા વાળું ઠું ઠંડે એક માત્ર ઠે ઠંડે બે માત્ર ઠય ઠંડે કાનો માત્ર ઠો ઠંડે કના બે માત્ર ઠો ઠંડી માથે મીંડું ઠમ ઠંડી આગળ બે મીંડા ઠો. ત્યાર પછી ડ ને કઈ નઈ ડ ડ ને કઈ નઈ ડ ડને કાનો ડા ડને રશ્વાઈ ડી ડને દીર્ઘાઈ ડી ડને રશ્વા વાળું ડુ ડને દીર્ઘા વાળું ડુ ડને એક માત્ર ડે ડને બે માત્ર ડય ડને કાનો માત્ર ડો ડને કના બે માત્ર ડો ડની માથે મીંડું ડમ ડની આગળ બે મીંડા ડ. તમે બધા મારી સાથે સાથે લખો છો ને, અને અક્ષર છે લાઈનની બહાર ન જવા જો, એનું ધ્યાન રાખવાનું છે. ઓકે ચાલો, ત્યાર પછી ડ ડગલા પછી શું આવશે? ઢ ઢગલાનો ઢ. શું આવશે? ઢ ઢગલાનો ઢને કાઈ નઈ ઢ ઢને કાનો ઢા ઢને રશ્વાઈ ઢી ઢને દીર્ઘાઈ ઢી ઢને રશ્વા વાળું ઢુ ઢને દીર્ઘા વાળું ઢુ ઢને એક માત્ર ઢે ઢને બે માત્ર ઢય ઢને કાનો માત્ર ઢો ઢને કના બે માત્ર ઢો ઢની માથે મીંડું ઢ ઢની આગળ બે મીંડા ઢ. તો તમે બધાય છે ક કલમ થી લઈને ઢ ઢગલા સુધીની બાર અક્ષરી સી ડબલ્યુમાં કમ્પ્લીટ કરી છે ને, એવી જ રીતે તમારે હોમવર્કમાં પણ હણાથી માંડીને ન જ્ઞાન સુધીની બાર અક્ષરી છે એ તમારે હોમવર્કમાં કમ્પ્લીટ કરવાની છે. એટલે તમારે હોમવર્કમાં પેજ નંબર 63 અને હોમવર્કમાં પેજ નંબર 64 બંને કરવાના છે. ખ્યાલ આવી ગયો છે ને તમને બધાને? ઓકે તો ચાલો, હોમવર્ક તમને બધાને ખ્યાલ આવી ગયો કેવી રીતે કરવાની છે? વેરી ગુડ. તો ચાલો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં નવા જ ટોપિક સાથે. થેન્ક યુ.